જીવન, મારું નામ કુમાર સીમા દીડાભાઈ છે. હું એકલવ્ય મોડેલ રેસિડેન્સી સ્કૂલ, જે તાલુકો નિઝર અને તાપી ડિસ્ટ્રિક્ટમાં આવેલી છે, ત્યાં ફૂટબોલ ટ્રેનર તરીકે ફરજ બજાવું છું. આજે આપણે ફૂટબોલની એક સ્કિલ બોલ રિસીવ જોઈશું. અને બોલ આપણે બે બોલ રિસીવિંગના પ્રકાર જોઈશું, એક શોલ રિસીવિંગ અને એક ઇનસાઇડ ઓફ ધ ફૂટ રિસીવિંગ. પહેલાં આપણે જોઈશું કે આપણા ફૂટના કેટલા પોર્શન હોય છે, જે હું તમને બતાવીશ. પહેલું આપણા ફૂટનું આ પોર્શન, જેને શોલ કહેવાય, અને બીજું છે આ પોર્શન, એને ઇનસાઇડ ઓફ ધ ફૂટ કહેવાય. બીજું આ, જેને આઉટસાઇડ ઓફ ધ ફૂટ કહેવાય. અને આ આ ટો, અને આ આ પાછળનો ભાગ હીલ, અને આ જે છે એ લેશ પોર્શન. પહેલાં આપણે જોઈશું શોલ રિસીવિંગ. તો જે શોલ રિસીવિંગ છે, જ્યારે પણ આપણે કોઈ બી બિગનરને શીખવાડતા હોય અથવા કોઈ બી નાના બાળકને શીખવાડતા હોય, ત્યારે આ રિસીવિંગ ખૂબ જ અગત્યનું છે. અને આનાથી જ આપણે પ્લેયરને શીખવાડી શકીએ છીએ કે તમે બોલ કેવી રીતે રિસીવ કરી શકે, જે હું તમને બતાવીશ. પહેલાં આપણે જોઈશું શોલ રિસીવિંગ. શોલ રિસીવિંગ કરવા માટે આપણે બોલને શોલથી કંટ્રોલ કરવાનું હોય છે, અને જે શોલનો આ પોર્શન હોય છે તે બોલ ઉપર ટચ કરવાનું હોય છે. આમ હવે આપણે રનિંગ બોલને સ્ટોપ કેવી રીતે કરીએ તે જોઈશું. જ્યારે બોલ આવે ત્યારે શોલથી રિસીવ કરવાનું. આપણે જોઈશું ઇનસાઇડ ઓફ ધ ફૂટ રિસીવિંગ. તો ઇનસાઇડ ઓફ ધ ફૂટ રિસીવ કરવા માટે આપણે જે ફૂટનો આ પોર્શન છે એને ઇનસાઇડ ઓફ ધ ફૂટ રિસીવિંગ ફૂટ કહેવાય. એ ફૂટથી આપણે બોલને કંટ્રોલ કરવાનું છે. ઓકે, તો તે આપણે જોઈશું. એમાં એક ખાસ યાદ રાખવા જેવી બાબત છે, જે જ્યારે બોલ આપણી પાસે આવતું હોય તો પહેલાં બોલની લાઇનમાં આપણે જવું જરૂરી છે. તો જેમ કે બોલ આપણે અહીંયા ઊભા છે અને બોલ આ સે આ તરફ આવે, તો એક સ્ટેપ લઈને આપણે બોલની લાઇનમાં જવું ખૂબ જ જરૂરી છે, જે હું તમને બતાવું. અને જ્યારે પછી આપણે બોલની લાઇનમાં આવી જઈએ, એના પછી જ્યારે આપણી તરફ બોલ આવતો હોય તો સહેજ આપણા પગને સહેજ આમ પાછળ લઈ જવાનું, જેથી બોલમાં જે પ્રેશર હોય તે ત્યાં જ કંટ્રોલ થઈ જાય અને બોલ આપણા કંટ્રોલમાં આવી જાય. આજે આપણે જોયું ફૂટબોલની બેઝિક સ્કિલ બોલ કંટ્રોલ. તો આ જે સ્કિલ છે, જે જ્યારે ફૂટબોલ તમે શીખવાનું સ્ટાર્ટ કરો અથવા કોઈ નાનો પ્લેયર હોય, નાનો પ્લેયર અંડર 14ના પ્લેયર હોય, જ્યારે સ્ટાર્ટિંગ કરતા હોય ત્યારે આ સ્કિલ ખૂબ જ જરૂરી છે. અને આશા રાખું છું કે આ સ્કિલ તમે જોશો અને તમે પણ શીખવાનો પ્રયત્ન કરશો. અને વિડીયો જોયો એના બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.